गुजरात राज्य में आगामी महीनाओं में योजनार विधानसभा चूंटणी की तैयारी भागरूपे समग्र गुजरात में आम आदमी पार्टी द्वारा जुदा जुदा स्थलों परिवर्तन यात्रा शुरू कर भागरूपे नवसारी जिला ऐतिहासिक दांडी मीठा सत्याग्रह स्मारक थी गुजरात आम आदमी पार्टी वरिष्ठ अग्रणी किशोरभाई देसाई और प्रदेश संगठन मंत्री मनोजभाई सूरठिया तथा मंत्री रामधड़ूक राकेश हिरपरा उपस्थिति में यात्रा प्रारंभ करायो। नवसारीना दांडीना सत्याग्रह खाते आवेल महात्मा गांधीजीनी प्रतिमा अने सत्याग्रहना कीर्ति स्तंभने सूतरनी आटी अने वंदना कर्या बाद आ यात्रानो प्रारंभ करवामां आव्यो हतो। यात्रामां मोटी संख्यामां आम आदमी पार्टीना लोको जोडाया छे। આજે દાંડીના ઐતિહાસિક સ્મારકથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થઈ છે। ગુજરાતમાં આવી રીતે છ અલગ અલગ સ્થળોએથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને પરિવર્તન સાથે જોડવા માટે અને પરિવર્તનના સંદેશ સાથે તમામ ગામ સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચવાની છે। આ દરમિયાન અમે જનમત સંગ્રહ પણ કરવાના છીએ, જે સ્થાનિક પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એમને પણ એમને વાચા આપી શકીએ, એમના સમાધાનો લાવી શકીએ એવા પૂરતા પ્રયાસો કરવાના છે। ગુજરાતમાં જે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમાંથી જે લોકો શોષિતો, વંચિતો, ગરીબો, મધ્યમ વર્ગના લોકો આજે પરેશાન છે, એ તમામને એક વિકલ્પ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। તો તમામ ગુજરાતના લોકોને, ગુજરાતની જનતાને આ પરિવર્તન યાત્રામાં જોડાવા માટે અને ગુજરાતમાં આમૂલ પરિવર્તન લાવવા માટે સૌને પ્રાર્થના છે। નવસારીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક ભાઈ મીડિયા પર ઘણી વખત આક્ષેપો કરતા હોય છે, અમિતભાઈ કચવાઈ નામ છે, કોઈ પણ વ્યક્તિ અંગત રીતે મીડિયા વિશે કે અન્ય કોઈ વ્યક્તિઓ વિશે બોલતો હોય તો એમાં આમ આદમી પાર્ટીને એમનો પોતાનો સમર્થન હોતું નથી। આમ આદમી પાર્ટી હંમેશા માને છે કે મીડિયા જે છે લોકતંત્રનો ચોથો સ્તંભ છે અને એમનો પૂરો આદર થાય અને તમામનું જે સ્પેસ છે એની રિસ્પેક્ટ થાય એના માટે આમ આદમી પાર્ટી સતત પ્રયાસ પણ કરતી આવી છે અને માન આપતી આવી છે। કાર્યવાહી કરવામાં આવશે અમિતભાઈ? અમારી પાસે એવી કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસ કરીશું। થેન્ક યુ અમિત ફરિયાદ।